લાગણી અનુભવું છું કે આજ રોજ ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગરના ઉપક્રમે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહિલાઓમાં નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક તમામ યોજનાઓની જાણ આપી શકાય તે હેતુસર આજરોજ નારી સંમેલનની શિબિરનું આયોજન થઈ રહેલ છે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રીમતી લીલાબેન અંકોલિયા, જે માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય મહિલા આયોગ, શ્રીમતી જાગૃતિબેન પંડ્યા, માન્ય અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય બાળ અધિકાર અને સુરક્ષા આયોગ, શ્રીમતી વીણાબેન પટેલ, સભ્ય સચિવ શ્રી ગુજરાત રાજ્ય મહિલા આયોગ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અમૂલભાઈ ભટ્ટ, મહિલા ચેરપર્સન પુષ્પાબેન મિસ્ત્રી, મહિલા બાળ વિકાસ કમિટીના જે ચેરપર્સન છે, જુદી જુદી કમિટીના ચેરમેનશ્રીઓ, ડેપ્યુટી ચેરમેનશ્રીઓ, સ્ટેજ પર બિરાજમાન પૂર્વ મેયરશ્રી, પૂર્વ ડેપ્યુટી મેયરશ્રી, મહિલા મોરચાના અધ્યક્ષ દીપિકાબેન, મંચસ્થ તમામ મહાનુભાવો અને અહીંયા ઉપસ્થિત વહાલી બહેનો, અમદાવાદ વિસ્તારમાં રહેતી તમામ મહિલાઓ ભારતીય જનતા પાર્ટીના અમારા શાસનમાં ખૂબ જ સુરક્ષા અને સંવેદના મહેસૂસ કરે છે. મહિલાઓ 5 મિનિટ શાંતિ રાખીશું, કારણ કે મને પણ ખબર છે કે અહીંયા ઘણી બધી વાતો થઈ ચૂકી છે, પણ હજુ જે જાણકારી તમારા સુધી પહોંચાડવાની છે અને એ કામ જો મને આપવામાં આવ્યું છે તો 5 મિનિટ શાંતિ રાખીશું તો એ જાણકારી પણ તમને મળશે. મહિલાઓના અધિકારો માટે સમર્પિત અમારી સરકાર સતત સંવેદનશીલ રહી છે, કાર્યરત રહી છે, જેમાં અભયમ હેલ્પલાઇન, મહિલા આયોગ હેલ્પલાઇન, મહિલા હેલ્પલાઇન વગેરે દ્વારા, જેમાં અભયમ હેલ્પલાઇન, મહિલા આયોગ હેલ્પલાઇન વગેરે મહિલાઓના કાયદાકીય સશક્તિકરણ માટે વિશેષ ધ્યાન આપે છે. બહેનો, ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અધિકારોનું એક અભિયાન છેડવામાં આવેલું છે. તે માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ માટે મહિલાઓની સુરક્ષા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. મહિલાઓ કાયદાઓની વિવિધ જોગવાઈઓથી માહિતગાર બને અને તે માટે તેમને સહાયરૂપ બની શકાય, તેમજ મહિલાઓને પોતાના પ્રશ્નોનો ઉકેલ જટિલ પ્રક્રિયામાં પડ્યા વિના મળી શકે તેવું માર્ગદર્શન, તેમજ મહિલાઓને તેમના પોતાના હક અને અધિકાર, મહિલા વિષયક કાયદાઓ અંગે પાયારૂપ સમજણ આપવા માટે તથા મહિલાઓને સમાજમાં સન્માન અને ગૌરવભેર જીવવા માટે ગુજરાત રાજ્ય મહિલા આયોગ દ્વારા આજ રોજ સંમેલનનું જે આયોજન કરેલ છે તે માટે આપણા આદરણીય શ્રી લીલાબેન અંકોલિયાનો ખૂબ ખૂબ આવકાર કરું છું અને આભાર માનું છું. મહિલાઓ સામે થતા ગુનાઓ જેવા કે બળાત્કાર, ખૂન, ગંભીર ઈજા, હુમલાઓ, છેડતી, ક્રૂરતા ભર્યો વ્યવહાર અને દહેજ આપવું કે લેવું, દહેજને કારણે અપમૃત્યુ, કામકાજના સ્થળે જાતીય સતામણી જેવા અનેક ગુનાઓ સામે રક્ષણ આપવા માટે જ આ નારી અદાલતના માધ્યમથી પોલીસ ફરિયાદ કરવી, કાનૂની સહાય આપવી, મહિલા વિષયક કાયદાકીય જાગૃતિ શિબિર, નારી સંમેલનો અને નારી અદાલત 181 અભયમ મહિલા હેલ્પલાઇન ટોલ ફ્રી નંબર જેવી કામગીરી આ મહિલા આયોગ દ્વારા કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD વિભાગમાં અમલમાં મૂકવામાં આવેલ દીનદયાલ અંત્યોદય યોજના નેશનલ અર્બન લાઇવલીહુડ મિશન હેઠળ 5,000 જેટલા સખી મંડળો બનાવીને ₹5 કરોડ જેટલું રિવોલ્વિંગ ફંડ આપીને વિવિધ બેંકોના માધ્યમથી ₹20 કરોડ જેટલું ધિરાણ અપાવીને, તેમજ સખી બેંક બનાવી બહેનોને આર્થિક રીતે સશક્ત કરેલ છે.
તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેનોને રોજગારી મળી રહે તેવા હેતુથી પે એન્ડ પાર્કિંગ, સ્વચ્છ ભારત મિશન હેઠળ લોકજાગૃતિની જે કામગીરી આપવામાં આવતા આ બહેનો દ્વારા સફળતાપૂર્વક કામગીરી કરેલું જેનો મને ખૂબ ગર્વ છે. આ દિશામાં બહેનો વધુ ને વધુ આગળ વધે તે માટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કટિબદ્ધ છે. છેલ્લે આજના પ્રસંગે એટલું તો જરૂર કહીશ, ના રૂકના તું ના ઝૂકના તું, બેખોફ જિંદગી જીના તું, યે ધરતી તેરી યે આસમાં તેરા, યે નદી તેરી યે સમુંદર તેરા, ના રૂકના તું ના ઝૂકના તું, બેખોફ જિંદગી જીના તું. જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ, ભારત માતા કી જય.